અંબાજી ખાતે ખાસ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી. આ વિધિ છે તેને પ્રક્ષાલન કહેવામાં આવે છે, જે દર વર્ષે ભાદરવી પૂનમના પછી જે ચોથ આવે છે ત્યારે કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ, વિધિ એટલા માટે કરવામાં આવે છે કારણ કે ભાદરવી પૂનમનો જે મહામેળો હોય છે તે દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા ચાલી અંબાજીના મંદિરે દર્શન કરવા આવતા હોય છે. ખાસ વાત કરીએ ક્યારેક ઘણા યાત્રિકો સીધા ચાલીને મંદિરે પહોંચતા હોય છે અને તેવામાં મંદિરની સ્વચ્છતા સાથે પવિત્રતા જાળવી રહે તે માટે ખાસ પ્રક્ષાલન વિધિ છે તે કરવામાં આવે છે. અને જે મંદિરમાં ગોખમાં મા અંબેનો શણગાર છે તે સંપૂર્ણપણે શણગાર સહિત સાતે દિવસની સાત સવારી માતાજીના સોનાના આભૂષણો સહિત તમામ જે દાગીના છે તે બહાર કાઢી તેને ધોવાની પ્રક્રિયા કરવામાં આવે છે. અને આ વિધિ અમદાવાદના એક સ્વર્ગીય લક્ષ્મણદાસ મોતીલાલ સોની તથા સ્વર્ગીય શિવપ્રસાદ મોતીલાલ સોની અને તેમના જે પરિવાર છે તેમના દ્વારા કરવામાં આવે છે. આ સોની પરિવાર વર્ષોથી પ્રક્ષાલન વિધિ દર કે શકાય દર વર્ષે તેમના માતા અંબાના દાગીના સાફ સફાઈ કરતા હોય છે. અને જેની સાથે વાત કરીએ, દાગીનાના ઘસારો ના થાય તેના માટે ઘસારા પેટે એક સોનાની પૂતળી માતાજીને હારમાં પણ અર્પણ કરે છે અને જેથી કરીને સાફ સફાઈ દરમિયાન માતાજીના દાગીનામાં કોઈ પણ પ્રકારની ઘટ ન પડે. જોકે આ સમગ્ર વિધિ આ સોની પરિવાર લગભગ 280 વર્ષથી કરી રહી છે. આ સાફ સફાઈના બદલામાં સોની પરિવારને રજવાડાઓના સમયમાં એક ચાંદીનો સિક્કો આપવામાં આવતો હતો અને હવે મહેનતના 51 રૂપિયા આપવામાં આવે છે. વાત કરીએ, ખાસ આજે પણ પરંપરા આ યથાવત જોવા મળી રહી છે. અને તેમજ ખાસ મનોજભાઈ ઝવેરીએ ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે આજે આ યોજાયેલી પ્રક્ષાલન વિધિમાં કલેક્ટર મિહિર પટેલ બનાસકાંઠા ઉપરાંત કિશકાય બનાસકાંઠાના જે છે કલેક્ટર મિહિર પટેલ પણ જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત પ્રહલાદભાઈ યાત્રાધામ વિકાસ બોર્ડમાં પૂર્વ સચિવ હારિત શુક્લ તેમ તમામ જે મહાનુભાવો છે તે પણ અહીં જોડાતા હોય છે. પરંપરાગત રીતે ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થાય એના બાદ પ્રક્ષાલન વિધિ રાખવામાં આવે છે. આ પ્રક્ષાલન વિધિમાં સમગ્ર અંબાજી મંદિરની સાફ સફાઈ, મંદિરમાં જ્યાં માતાજી બિરાજમાન છે ત્યાં પણ શાસ્ત્રોક્ત વિધિથી સાફ સફાઈ કરવામાં આવે છે. વર્ષોથી અમદાવાદનો જે સોની પરિવાર છે એ સોની પરિવાર આ પ્રક્ષાલન વિધિમાં સહભાગિતા કરે છે અને આજરોજ ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતાં અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલનની જે વિધિ છે એ ચાલી રહી છે. ધન્યવાદ.